નમસ્કાર, વી ટીવીના ખાસ કાર્યક્રમ રિપોર્ટરમાં આપનું સ્વાગત છે. હું છું ઘનશ્યામ. દેશમાં ગામડાઓ તો અનેક આવ્યા છે, પરંતુ એક એવું પણ ગામ છે જે ગામની આજે હું તમને સફર કરાવીશ. દેશનું સૌથી સુખી સમૃદ્ધ ગામ, જે ગામ જોઈને આપ પણ બોલી ઉઠશો કે વાહ, ગામ હોય તો આવું. ત્યારે આજે જાણીએ દેશના સૌથી સુખી સમૃદ્ધ ગામની કહાની. કહેવાય છે કે સાચું હિન્દુસ્તાન તેના ગામડામાં વસે છે. ભારત ગામડાથી બનેલો દેશ છે, પણ જ્યારે ગામડું શબ્દ આપણા કાને અથડાય ત્યારે એક વિચાર આવે કે અવિકસિત. ચારે બાજુ ગંદકી, ઉબડખાબડ રોડ, રસ્તા, પાણી માટે કાગા રોડ, પરિવહન માટે પગપાળા જ એક માધ્યમ, લાઇટની તો કલ્પના પણ નહીં કરવાની. આવા અનેક જાતભાતના વિચારો આપણા મગજમાં આવી જાય છે. પરંતુ વિચાર્યું છે ક્યારે એવું પણ ગામ હોય જે મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોને પણ ટક્કર મારે? એવું ગામ કે જેની આવક હજારો કે લાખોમાં નહીં પણ કરોડોમાં હોય, જ્યાં શહેર કરતાં પણ વધારે સુખ સુવિધાઓ હોય. ગામની સમૃદ્ધિ એટલી કે એક બે નહીં પણ અનેક બેંકની શાખાઓ ત્યાં ખુલે. એટલું જ નહીં પણ દેશ અને વિદેશના લોકો આ ગામમાં હરવા ફરવા માટે આવે. તમને આ બધું સાંભળીને નવાઈ તો લાગતી જ હશે, પણ અમે જે કહી રહ્યા છે તે એકદમ સત્ય છે. ગુજરાતમાં આવેલું આ એક એવું ગામ છે જેના વિશે તમે વધારે જાણશો તો દંગ રહી જશો. ગામ એવું છે કે મોટા મોટા શહેરોની પણ ચમક ફીકી પાડી રહ્યું છે. અહીં સ્કૂલ છે, કોલેજ છે, મોટી શૈક્ષણિક સંસ્થાઓ છે, હોસ્પિટલ છે, ડાયગ્નોસ્ટિક સેન્ટર છે જ્યાં દરેક પ્રકારના ચેકઅપની વ્યવસ્થા છે, વોટર પાર્ક છે, સ્વિમિંગ પૂલ છે, એન્ટરટેનમેન્ટ પાર્ક છે, પોતાનું એક એથમ છે, ગામની પોતાની આત્મકથા છે, એક કોફી ટેબલ બુક છે, એટલે સુધી કે ગામના નામે ડે પણ મનાવવામાં આવે છે. જે ગામના વખાણ કરતા અમને ગર્વ થઈ રહ્યો છે તે ગામ તો દોઢ સદીથી પ્રગતિની દોડ લગાવી રહ્યું છે અને આજે પણ તંદુરસ્ત છે. આ ગામને ગુજરાત જ નહીં પણ દેશનું સૌથી સુખી ગામ કહીએ તો ખોટું નથી. લીલીછમ આ ધરતી પર છે સોનેરી મુસ્કાન. અહીં લીલાછમ વૃક્ષો અને તેની હરિયાળી ગામડાની મહેક ફેલાવે છે, તો અહીંની સુવિધાઓ શહેરથી પણ શ્રેષ્ઠ છે. ત્યારે આ ગામની મુલાકાતે અમે પહોંચ્યા છીએ. અમે ગામની એક એક વાતથી તમને વાકેફ કરીશું અને તેની આગવી વિશેષતાઓ જણાવીશું. બસ જોડાયેલા રહેજો રિપોર્ટર સાથે. કોણ જાણે કેવો મારો તારી સાથેનો સંબંધ. વી ટીવી પહોંચ્યું છે આજે ધર્મજ ગામમાં, એક અનોખું ગામ જે ગામની વાત જ નિરાલી છે. અને આ ગામને જોઈને તમે પણ બોલશો કે વાહ, ગામ હોય તો આવું. આ છે ધર્મજ ગામ, જે ગામની આપણે વાત કરીએ છીએ. ધર્મજ એક એવું ગામ છે જે ગામમાં 1875 શિક્ષણની જ્યોત પ્રજવળી હતી. મહત્ત્વની વાત એ છે કે જે પણ ગામ હોય, શહેર હોય, મહોલ્લો હોય કે શેરી હોય, તેના વિકાસ માટે, તેની પ્રગતિ માટે, તેની પરંપરાને અકબંધ રાખવા માટે જે શિક્ષણ હોય છે ખૂબ જ જરૂરી હોય છે. જ્યાં જ્યાં પણ લોકો શિક્ષિત હોય છે, તે શિક્ષિત લોકો જે વિસ્તારમાં રહેતા હોય છે, જે ગામમાં રહેતા હોય છે, તે ગામનો વિકાસ સડસડાટ થતો હોય છે અને ગામની જે પરંપરા છે, ગામની આગવી ઓળખ છે, તે પણ જળવાઈ રહેતી હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું ધર્મજ ગામની, કે જે ગામ સમગ્ર દેશમાં પોતાની જે આગવી ઓળખ માટે જાણીતું છે. ખાસ કરીને વાત કરીશ તો આણંદ જિલ્લાનું આ ધર્મજ ગામ છે, જે ગામ 1875 આજ દિન સુધી સડસડાટ વિકાસ કરી ચૂક્યું છે. કારણ કે ગામમાં 1875 શિક્ષણની જ્યોત પ્રજવળી હતી અને ત્યારબાદ તેને લઈને જ જે ગામના યુવાનો છે તેઓ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. ધર્મજનું એક પણ એવું ઘર નહીં હોય કે જે ઘરનો કોઈ પણ વ્યક્તિ વિદેશમાં નહીં હોય. જેને લઈને જે વિદેશમાં વસતા પરિવારો સાથે સાથે જે ધર્મજનો છે તેમણે પોતાના ગામનો વિકાસ
સરકારની ગ્રાન્ટની અપેક્ષા વિના જ કર્યો છે, ત્યારે હું તમને એ ગામના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે એ ગામ એવું ગામ છે જે ગામે પોતાના દમખમ ઉપર પોતાના ગામનો વિકાસ કર્યો છે અને ગામને પોતાની રીતે જ એક આગવી ઓળખ આપી છે અને સુખી સમૃદ્ધ બનાવ્યું છે. અમારી યાત્રાની શરૂઆતમાં જ અમને ગામના વડીલો મળ્યા, જેમણે ગામનો સમૃદ્ધ ચિતાર આપ્યો. સુખી સમૃદ્ધ જે ગામની વાત કરું છું, ધર્મજ ગામની, એ ધર્મજ ગામના વડીલો પણ આપણી સાથે છે. તેમની પાસે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશ કે ધર્મજ જે ગામ છે તે શા માટે સૌથી સુખી સમૃદ્ધ ગામ છે અને શા માટે ધર્મજને લોકો પસંદ કરી રહ્યા છે. તો આવો પૂછીએ આપણા વડીલો જે અહીંયા બેઠા છે ધર્મજના. દાદા, જે રીતે ધર્મજ ગામ છે, ધર્મજ ગામની ચારે કોર નામના છે અને મિની પેરિસ તરીકે ધર્મજને પણ ઓળખવામાં આવે છે, તમે તો વડીલ છો, શું કહેશો ધર્મજ વિશે? ધર્મજ એક પહેલાં નાનું ગામ ગામડું હતું, ખેતી વાળું, સમૃદ્ધિવાળું. આમાંથી ધીરે ધીરે એના બધા છે તો પરદેશ જવા લાગ્યા, એટલે આફ્રિકા ગયા, આફ્રિકાથી લંડન ગયા, અમેરિકા ગયા, એટલે બધા પૈસા પાત્ર ધીરે ધીરે સુખી થતા ગયા. પણ એમને ગામ પ્રત્યે લાગણી એ એમની ગઈ નહીં, એટલે રહી. અને ગામમાંથી પણ એ બધાને સપોર્ટ મળે, એટલે એના લીધે ગામ સમૃદ્ધ થઈ ગયું. કહેવાય છે કે સંપ ત્યાં જમ્પ, તો આ જે કહેવતને ધર્મજ ગામજનો સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. બીજા એક પણ વડીલ આપણી સાથે છે, તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશ. દાદા, જે રીતે ધર્મજ ગામ છે તે સૌથી સુખી સમૃદ્ધ ગામ માનવામાં આવે છે, ગામની વિશેષતાઓ શું શું છે? ગામમાં જો દરેક જાતનું સગવડ છે, વોટરવર્ક છે, ડ્રેનેજ છે, સ્કૂલો છે, દવાખાનું છે, કોઈ પણ જાતની સગવડ નથી, એવું નથી. અને ધર્મ તરીકે જો રહેવું હોય તો સરસ, તમે વિદ્યાનગર રહો કે દળિયાદ રહો કે અમદાવાદ રહો, એના કરતાં સારામાં સારું રહેવા માટે સ્વચ્છ અને ચોખ્ખું, મચ્છર બિલકુલ નથી આ ધર્મમાં. અને અહીંના પ્રજા પણ સારી છે કે સંપેલી છે, કે જે અમને પાટીદાર તરીકે અમને ખુમારી છે કે પટેલ લોકો અહીંના એકબીજાને સમથી સાથથી રહે છે. આગળ શહેરોમાં વધતા જતા પોલ્યુશનને લઈને ગંભીર બીમારીઓ થતી હોય છે, ત્યારે જે ધર્મજ ગામ છે, ધર્મજ ગામમાં શુદ્ધ હવા, શુદ્ધ પાણી મળી રહ્યું છે, તેને લઈને જે ધર્મજ ગામ છે તે પોતાની આગવી ઓળખ પ્રસિદ્ધ કરી રહ્યું છે. અન્ય વડીલ પણ છે, એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. દાદા, ગામમાં જે આર્થિક સક્ષમ થવા માટેની જે પાયા હોય છે તે શું શું છે અહીંયા? અત્યારે અહીંયા ધર્મજમાં તમે જુઓ તો નેશનલાઇઝની બધી બેંકોથી લગભગ 11 બેંકની બ્રાન્ચો છે, પ્લસ અમારી ધર્મજ પીપલ્સ કોઓપરેટિવ, એ પણ લગભગ 40 વર્ષથી કામ કરે છે. પણ એમાં અમે જો નેટિવ ગણીએ તો ફક્ત 1000 કે 1200 જ છે, બધા પરદેશમાં છે. એટલે જ્યારે જ્યારે આ વિન્ટર સિઝનમાં અમે આવીએ, 2 મહિના 3 મહિના બધા NRI મળીએ, એકબીજાના સગા ઓળખાણ મિત્ર વર્તુળ, એ બધો અમને લાભ મળે. બીજું કે એટેચમેન્ટ, આપણને માતૃભૂમિ પ્રત્યે જે પ્રેમ હોવો જોઈએ એ અહીંયા આવીએ એટલે આપણને ખબર પડે કે આપણે અહીંયા નાના હતા ત્યારે અહીંયા રમેલા, અહીંયા કરેલા, આ રીતે આપણને બાળપણની યાદો આવે બધી અને મેમોરાઇઝ થાય કે ભાઈ આપણું ચાઇલ્ડહુડ કેવું હતું, એટલે આપણને ખબર પડે. જ્યારે અહીંયા આવીએ ત્યારે ખબર પડે, ત્યાં અમેરિકામાં કે લંડનમાં હોઈએ તો આપણને ખબર ના પડે. એને હોમ સિકનેસ ક્યારે આવે કે અહીંયા આવીએ ત્યારે આપણને યાદ થાય, એટલે આખું રિવાઈવ થાય. અને એ રીતે અમે દર વર્ષે આવતા રહીએ છીએ, 2 મહિના ફક્ત, પણ મહિનો 2 મહિના જેને જે ઠીક લાગે. પણ ધર્મજનું બીજું તો આર્થિક રીતે તો મેં કહ્યું એમ બધું વેલ ડન છે, બધી સંસ્થાઓ પણ એટલી સરસ છે અને ડોનેશન પણ એવા આવે છે, એટલે એ બાબતમાં તો હતી. હમણાં ધર્મજ 14મો ધર્મજ ડે ઉજવાઈ ગયો, એમાં પણ આ વખતે અમે જે થીમ કરી તે લેડીઝને પ્રાયોરિટી, એટલે એ પણ દર વર્ષે અમે ઉજવીએ છીએ અને ખાસ એના માટે જ અમે બધા NRI આવીએ છીએ. એટલે એ રીતે ધર્મજનું એક આગવું એનું વ્યક્તિત્વ છે. તો આ હતા ગામના વડીલો કે જેઓ પોતાના ગામની જે વિશેષતાઓ છે, વિશેષતાઓ અંગે તેમણે વાત કરી. આમ જોવા જઈએ તો ધર્મજ એમ જ સુખી સમૃદ્ધ ગામ નથી કહેવાતું. ધર્મજ મારી આન, ધર્મજ મારી શાન, ધર્મજ મારી આન, ધર્મજ મારી. અમે આગળ વધ્યા અને ગામના એક પાર્કમાં પહોંચ્યા જ્યાં ગામના વડીલોએ ગામનો ઇતિહાસ જણાવ્યો. ધર્મજ મારી આન, ધર્મજ મારી શાન, ધર્મજ મારી આન, ધર્મજ મારી આન.
શાન. ધર્મજ ગામનું નામ કેવી રીતે પડ્યું, ધર્મજનો ઇતિહાસ શું છે અને ધર્મજને શા માટે સૌથી સુખી સમૃદ્ધ ગામ માનવામાં આવી રહ્યું છે, જાણવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? મારું નામ છે નૈનેશભાઈ બાબુભાઈ પટેલ. નૈનેશભાઈ, જે રીતે ધર્મજ ગામ છે, ધર્મજ ગામનું કોઈ પણ ગામ હોય, ગામનું નામ હોય છે, નામ પાછળ અર્થ થતા હોય છે, ધર્મજ ગામનું નામ કેવી રીતે પડ્યું? આમ ધર્મજ ગામના ઐતિહાસિક પરંપરાની વાત કરું તો ધર્મજ ગામમાં વર્ષો પહેલાંનો ઇતિહાસ છે કે ભાઈ અમારું ગામ જ્યારે ધર્મજમાં તીગડી ઘડી કશું નહોતું, પણ જંગલ જેવો વિસ્તાર હતો. ત્યાં અમારા રબારી પરિવાર ત્યાં અમારા ધર્મજના એક જગ્યા પર ગાયો ચરાવવા જંગલમાં આવતા. ત્યાં એક મહાદેવ, અત્યારે જે જગ્યા પર ધર્મેશ્વર મહાદેવ નિર્માણ થયેલું છે, તે જગ્યા પર વર્ષો પહેલાં ગાય આપોઆપ દૂધ દઈ દેતી હતી. તો એ રબારીને એવું થતું હતું કે અહીં ગાડી કેમ આવું બને છે. તો એણે ત્યાં ગાડી જમીનની ખોદકામ કર્યું તો ત્યાં એક નાનું શિવલિંગ મળી આવેલું, અને એ શિવલિંગ મળી આવ્યું એટલે એ શિવલિંગ ઉપર જ ગાયની દૂધની ધરા આપોઆપ ગાયના આંચરમાંથી વહી જતી હતી. તો દિવસો ગુજરતા ગયા એમ તેમ એવો કાયમ માટે અહીં ગાડી એ જગ્યા પર આવતો, અને ત્યાં એ મંદિરનું નિર્માણ થયું. એ જે રબારી હતો એનું નામ ધર્મ રબારી હતું, એટલે વર્ષો જતાં એ ધર્મા રબારીના નામ ઉપરથી ધર્મજ મહાદેવ, ધર્મજ ગામનું નામ પડ્યું, અને ત્યાં આજે ગામની વચ્ચોવચ્ચ ધર્મેશ્વર મહાદેવ નામનું એક પુરાણક મહાદેવનું મંદિર છે, ત્યાં લોકો અપાર આસ્થાથી દર્શન કરે છે. ધર્મા રબારીના નામ પરથી ધર્મજ ગામનું નામ પડ્યું છે. નૈનેશભાઈ, જે રીતે ધર્મજ ગામ છે એ સૌથી સુખી સમૃદ્ધ ગામ માનવામાં આવે છે, શા માટે? સમૃદ્ધિની વાત કરીએ તો આજના જમાનાની અંદર સમૃદ્ધિના પ્રકાર ઘણા બધા છે, પણ અમારા ગામની વાત કરીએ તો અમારા ગામના ઐતિહાસિક ઇતિહાસ પર નજર કરીએ તો અમારા ગામમાં જે અમારી પટેલ કોમ્યુનિટી છે એ બધી જ અમારા ગામની અંદર વ્યવસાયને અર્થે આવેલી. અમારું મૂળ વતન જે છે એ સુજિત્રાની બાજુમાં વિરોલ ગામ છે, ત્યાંના અમારા વડવાઓ છે નરસિંહભાઈ પટેલ કરીને, એ ધર્મજ ગામની અંદર આવેલા, અને ત્યાં અમારી જૂની ખડકીની અંદર ત્યાં પહેલાં જે જૂનું પુરાણું ધર્મજ હતું એ લોકોને ત્યાં રહી, અને અમે વ્યવસાયને અર્થે અમારા જે પટેલો છે ત્યાં ધર્મજમાં સ્થાપિત થયેલા. અને એ જે અમારા જે વડવાઓ છે એ જે વડવાઓના આધારે અમારા જે ધર્મજ ગામના લોકો એ સર્વપ્રથમ આફ્રિકા પ્રાંતની અંદર બહુ ઇઝી જવાતું હતું, અને બોટ દ્વારા 2-2 મહિનાની સફર કરી અને આફ્રિકાના દેશોની અંદર જતા. એ આફ્રિકાના દેશોની અંદર ઘણા બધા એવા દેશો છે ત્યાં અમારા ગામના લોકોએ ભારત દેશનું એલચી તરીકે બી 25-25 વર્ષ સુધી કામ આપ્યું છે. એવો ઝિમ્બાબ્વે, હરેરા, ટાંઝાના, યુગાન્ડા, આવા ઘણા બધા આફ્રિકન દેશોની અંદર જ્યાં જૂની પદ્ધતિથી, વર્ષો પદ્ધતિથી જેમ ઉગે તેમ ખેતી કરવામાં આવતી હતી, પણ અમારા લોકો અહીંથી ત્યાં ગયા, ત્યાં નિષ્ણાત તરીકે ત્યાંના જે લોકો છે ત્યાંને આધુનિક ખેતી કરતા કર્યા, અને એ કરતાં કરતાં અહીંની ઇકોનોમીની જોડે જોડે ત્યાં જે આફ્રિકાઓમાં જે દેશો છે એ દેશોની ઇકોનોમીમાં પણ એમને સુધારામાં ઘણો બધો ફાળો છે. આજના આ યુગની અંદર હું જરૂર ઉલ્લેખ કરીશ ડૉક્ટર કાંતિભાઈ પટેલનો, જેઓ ધર્મજ રત્નથી નવાજવામાં આવેલા છે, અને ભારતના સર્વપ્રથમ એલચી તરીકે ટાંઝાનાના હરારે મુકામની અંદર તેમણે લગભગ 15-20 વર્ષ સેવા આપી છે. લગભગ 2012 કે 2013ની આજુબાજુમાં એમનું ડેથ થયેલું છે, અને ઘણા બધા વર્ષોથી ભારતનું નેતૃત્વ તેમણે ત્યાં કરેલું છે હરારેમાં. આજે બી ત્યાં હરારેમાં એમની ડેથ એનિવર્સરી ઉજવાય છે. હરારેમાં કાંતિભાઈને ભારતના ગાંધીજી તરીકે નું નામ, ગુલામનું નામ આપ્યું છે. ધર્મજ ગામની હજુ પણ કેટલીય મહત્વપૂર્ણ વાતો કરીશું, પરંતુ આગળના અહેવાલમાં. VTV ના ખાસ કાર્યક્રમ રિપોર્ટરમાં સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ VTV ના ખાસ કાર્યક્રમ રિપોર્ટરમાં આપનું સ્વાગત છે. ધર્મજ ગામ સુખી, સંપન્ન અને શિક્ષિત ગામ છે. આધુનિકતાની સાથે તેણે પોતાના સાચા ગામડાને પણ સાચવી રાખ્યું છે. સ્ત્રી સશક્તિકરણ માટે પણ ધર્મજે મોટું કામ કર્યું છે. ધર્મજના જે ગ્રામજનો છે, ધર્મજવાસીઓ છે, તેમણે નારી શક્તિને એક અનોખું સન્માન આપ્યું છે, અને
ગામની જે વંશાવલી હોય છે તેમાં તેમને સ્થાન આપ્યું છે. ત્યારે જે વંશાવલીનું ડિજિટલ વંશાવલીનું જે આખું કામકાજ જેમણે કર્યું છે, જેમનું જે આયોજન કર્યું છે, તેમને પણ મળવાનો પ્રયત્ન કરીશું, તેમની સાથે પણ ચર્ચા કરીશું, તેમની પાસે જ જાણીશું કે ખરેખર એમને આ જે અનોખો જે પ્રયાસ છે તે ક્યાંથી શું છે. દાદા શું નામ છે સૌપ્રથમ? અશોક પટેલ. જે રીતે વંશાવલીઓમાં અત્યાર સુધી એવું જ હતું કે કોઈ પણ વંશાવલી હોય તેમાં પુરુષોના જ નામ હોય, પરંતુ જે આપે ધર્મજ ગામનું જે ડિજિટલ વંશાવલી તમે પ્રસિદ્ધ કરી છે તેમાં મહિલાઓને ખાસ કરીને પ્રાધાન્ય આપ્યું છે, શું કહેશો? એના માટે મારે એવું હતું કે સામાન્ય રીતે પુરુષોના નામ આપણી વંશાવળીમાં આવે, અને મારું માનવું એવું હતું કે મહિલાઓના નામ વગર, લાઈક દાદી, મધર, પત્ની, બહેન, દીકરીઓ બધા વગર વંશાવળી અધૂરી કહેવાય. અત્યાર લગી એટલા ધર્મજની વંશાવળીમાં 11,000થી ઉપર નામ છે, મહિલાઓના નામ હજુ ઉમેરવાનો ચાલુ છે, એટલે એ તો હજુ ઘણા વધશે. જે ફક્ત પુરુષોના નામ હતા એના પછી જે ઉમેરવાનું ચાલુ થયું એને ડેટા હવે ઘણો બધો મળતો થયો છે, અને રોજે રોજ 10-15 ફેમિલીમાંથી ઇન્કવાયરી આવે, ઇન્કવાયરી કે મારા નામ એડ કરવા છે, એટલે ઇટ વિલ ગો વેરી હાઈ. તો અશોકભાઈએ જણાવ્યું કે ડિજિટલ વંશાવલી જે છે તે ધર્મજ ગામે સૌ પ્રથમ લોન્ચ કરી છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી વંશાવલીમાં માત્ર ને માત્ર પુરુષોના દીકરાઓના જ નામો હતા, પરંતુ ધર્મજ ગામે એક અનોખી પહેલ કરી છે. નારી શક્તિને જે સન્માન આપવાનું જે ધર્મજના લોકોએ એક નવી જ નવતર પહેલ કરી છે તેને પણ બિરદાવી છું. ધર્મજ ગામ ખરેખર બધાથી અલગ છે. ગામમાં વોટર પાર્ક, સિનિયર સિટીઝન પાર્ક, ગાર્ડન સહિતની તમામ આધુનિક સુવિધાઓ છે. ગામમાં જે અનોખો વોટર પાર્ક આવેલો છે જેની વિશેષતા ગામના જ વ્યક્તિ અને સંચાલન કરતા દિનેશભાઈ પટેલે જણાવી. ગૌચરે ડેવલપ કર્યું અને બધા વડીલો અહીંયા આવીને આવીને બેસે. તે ટાઈમમાં એક ઇન્દુભાઈ મગનભાઈ પટેલ અમારા ગામના ઇપકુવાળા હતા, તો કે આ જગ્યાએ આપણે એક નાનો પાર્ક બનાવીએ તો ગામના છોકરાઓ નાના મોટા બધા આવીને એક બેસે અને એક રમણીય સ્થળ થાય. તો આ એક એવી જગ્યા છે કે સિટીમાં તમે જાઓ તો કરીબ એક જણ 350-400 રૂપિયા લેતા હોય, પણ એક ફેમિલી એક ખાલી 100 રૂપિયા લઈને આવે તો બોટિંગ, સ્વિમિંગ અને વોટર રાઇડ બધું કરીને બધા પાછા જાય. એટલે આ એક એવી જગ્યા છે કે નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસને પણ આ વસ્તુ પોસાઈને એક એન્જોય પાર્ક તરીકે અહીંયા દાખલ કર્યું. પંચાયત દ્વારા 20 રૂપિયામાં જ ઘાસચારો પણ ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે, જેના થકી પશુપાલનના વ્યવસાયને પણ સારા એવા પ્રમાણમાં બળ મળી રહે. ધર્મજની વધુ કેટલીક રસપ્રદ વાતો જોઈશું આગળના અહેવાલમાં. વી ટીવીના ખાસ કાર્યક્રમ રિપોર્ટરમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ વી ટીવીના ખાસ કાર્યક્રમ રિપોર્ટરમાં આપનું સ્વાગત છે. ગામ વિશે વધુ જાણવા માટે ગામના પ્રથમ નાગરિક પાસે પહોંચ્યા, ધનાઢ્ય ધર્મજની ગ્રામ પંચાયતમાં ગયા, ત્યાં સરપંચે ગામ વિશે વાત કરી. તુષારભાઈ સૌ પ્રથમ તો વી ટીવીના રિપોર્ટરમાં આપનું સ્વાગત છે. ધર્મજ ગામ વિશેની આજે વાત કરી રહ્યા છે, આપણે દર્શકો પણ જોઈ રહ્યા છે, ત્યારે હું તમને પૂછવાનો પ્રયત્ન કરીશ કે તમે પ્રથમ નાગરિક છો ગામના, ત્યારે જે પંચાયતનો વહીવટ છે તમે કેવી રીતે ચલાવો છો? અમે તો ધર્મજ ગ્રામ પંચાયતનો વહીવટ જે લોકો NRIO આવે છે ગામમાં અને બધા સંપીને અને સારી રીતના, અમે કોઈને કોઈ એવું નથી કે ભાઈ આ રીતના, બધા એક જ બાપની પ્રજા છે અમે બધા. ધર્મજની વિશેષતા તેનો ડે છે. દર 12 જાન્યુઆરીએ વિદેશમાં વસતા ધર્મજના લોકો પોતાના વતન આવે છે અને ધર્મજ ડે ની ઉજવણી કરે છે.
રાજેશ પટેલ પણ આપણી સાથે છે, તેઓ આ ધર્મજ ડેનું આયોજન કરે છે, એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. એ વર્ષમાં એક વખત વતનની વાટે આવે એટલે અમે એને આવનારી પેઢી માટેનો ઉત્સવ એટલે સેલિબ્રેશન ફોર જનરેશન નેક્સ્ટ એવું એક નામ આપેલું છે, અને આવનારી પેઢી પણ ગામ સાથે જોડાયેલી રહે એના માટેની આ મથામણ કરીએ છીએ. છેલ્લા 14 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે અને વૈવિધ્ય સાથે આ દિવસની ઉજવણી થાય છે. ગામની જે ભાવના છે ગામ પ્રત્યેની તે આવે તે માટે પણ અહીંના જે NRIO છે તે સતત પ્રયત્નશીલ રહે છે. ધર્મજના લોકો આજે દેશ વિદેશમાં જઈને મોટું નામ કમાયા છે. વૈશ્વિક લેવલે ધર્મજનું નામ રોશન કરનારા લોકોને ધર્મજ એવોર્ડ આપી સન્માન કરાયા છે. તો આજ ગામે દેશને HM પટેલ નામના કેન્દ્રીય નાણામંત્રી આપ્યા હતા. આજ ગામે NDDBના પૂર્વ ચેરમેન અમૃતા પટેલ જેવી હોનહાર મહિલાઓ આપી છે. શહેરના જે પાર્કો હોય છે અને આ જે ધર્મજનો પાર્ક છે એમાં શું સામ્યતા છે? સાહેબ સૌ પ્રથમ તો એ કહેશો કે શા માટે ધર્મજની જ પસંદગી તમે પિકનિક માટે કરી? ધર્મજની પસંદગી અમે એટલા માટે કરી છે કે અમને ઘણું બધું સાંભળવા મળ્યું છે. અમારે અહીં બોરસદથી નજીકનું શહેર છે, પત્તા કે અહીંયા આહલાદાયક વાતાવરણ છે. અમે બીજી વખત અહીંયા આવીએ છીએ અને અમને આ પાર્ક એટલા માટે ગમે છે કે ખૂબ જ શાંત, રમણીય અને બાળકો માટે સેફ છે. એ સાથે બોટિંગની પણ વ્યવસ્થા છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ પાર્ક ખૂબ જ સુંદર છે. ત્યારે બેન શું કહેશો, અહીંયાનું જે પ્રકૃતિ છે, પર્યાવરણ છે કેવું? અહીંનું પર્યાવરણ અને પ્રકૃતિ છે ખૂબ જ સુંદર છે. શુદ્ધ હવા, ચોખ્ખું વાતાવરણ અને બાળકો ખુલ્લી હવામાં ખૂબ જ સારી રીતે રમી શકે. વર્ષે દહાડે 15 લાખની આવક કરી રહ્યું છે ત્યારે અન્ય ગામોએ પણ આ ગામ પરથી પ્રેરણા લેવી જોઈએ. ધર્મજની આ સિવાય પણ અનેક વિશેષતાઓ છે જે બધું અમે આપને ટાઈમના અભાવે જણાવી શકતા નથી, પરંતુ ધર્મજ વિશે વધુ જાણવા તમારે આણંદ જિલ્લાના આ ગામની મુલાકાત લેવી જ જોઈએ. આખરે રિપોર્ટરની યાત્રા તેના અંતિમ પડાવમાં આવી પહોંચી. આમ જોવા જઈએ તો ધર્મજને અમસ્તા જ સુખી સમૃદ્ધ ગામ કહેવામાં નથી આવતું. ગામ જોઈને તમે પણ બોલી ઉઠ્યા ને કે વાહ, ગામ હોય તો આવું. વધુ એક નવા વિષય સાથે આજ સમયે પછી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. 5 મે 1915ના દિવસે અને અને આ ગામને જોઈને તમે પણ હું ગ્રામ પંચાયતના દ્રશ્યો પણ બતાવીશ કે સૌ પ્રથમ આપણે ધર્મજ ગ્રામ પંચાયતની મુલાકાત કરીશું. ગ્રામજનોના મુખે કરતો આપણે સાંભળીએ જે